सुरेन्द्रनगर जिलानी संकलन बैठक में धारासभ्यना प्रश्नोनु निराकरण न आवता धारासभ्यो धरना पर बैठा। बांधकाम परमिशन सहित अनेक मुद्दा बाबते धारासभ्यों की रजूआत छता कोई कार्यवाही नहीं थता नाराजगी लोग में अनेक चर्चा। सुरेन्द्रनगर जिला कलेक्टर कचेरी खाते संकलन की बैठक योजना जेमा जिला तमाम धारासभ्य जिला होद्देदारों तेमज सरकारी अधिकारी की उपस्थिति में बैठक योजना तेरे दर महीने सुरेन्द्रनगर जिला कलेक्टर कचेरी खाते आम तो संकलन की बैठक योजती होंतु कोईपण प्रकार कार्य न थता हो चर्चा ने जोर पकड़ू है। सुरेन्द्रनगर जिला कलेक्टर कचेरी खाते फेब्रुआरी महसनी संकलन बैठक नुं आयोजन करवामां आव्युं हतुं जेमां सुरेन्द्रनगर जिला कलेक्टर केसी संपटनी उपस्थिति में बैठक आयोजन करवामां आव्युं हतुं। जिलाना तमाम प्रकारना अधिकारी कर्मचारी उपस्थित रह्या हता तेवा संजोगों में सरकारी कर्मचारी अधिकारी उपस्थिति में संकलन बैठक आयोजन करवामां आव्युं हतुं। त्यारे आ मामले सुरेन्द्रनगर जिलाना पाटड़ी धारासभ्य नौसादभाई सोलंकी और चोटीला धारासभ्य ऋत्विभाई मकवाणाना प्राण प्रश्नों न सांभळवामां आवता અને તેમનું નિરાકરણ લાવવામાં આવતું નહીં હોવાના પગલે બંને ધારાસભ્યો જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટર સામે જે સ્થળે સંકલન બેઠક ચાલી રહી હતી તે સ્થળે ઉપવાસ આંદોલન ઉપર બેસી જવા પામ્યા હતા અને ધરણા પર ઉતરી જવા પામ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા બાંધકામ મામલે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, અનેક પ્રકારના પુરાવા પણ આપવામાં આવ્યા છે। તેમના મત વિસ્તારમાં બેફામ રીતે પરમિશન વગર બિલ્ડિંગો બની રહી છે। આ મામલે અનેક વખત પુરાવો આપ્યા હોવા છતાં પણ જિલ્લા કલેક્ટર પ્રશાસન વિભાગ અને અધિકારીઓ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા અને છેલ્લી છ સંકલન બેઠકની આજ મામલે રજૂઆત કરવામાં આવતી હોય છતાં પણ પ્રશ્નનું નિવેડો ન આવતા જિલ્લા કલેક્ટર સામે ધરણા ઉપર ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી ઉતરી જવા પામ્યા હતા। ત્યારે બીજી તરફ જિલ્લામાં કોરોનાના કપરા સમયમાં આંકડાઓ સરકાર છુપાવી રહી છે, સહાયમાં પણ ગરબડ કરી રહી છે તેવા આક્ષેપ સાથે અને આ મામલે પણ જિલ્લાના અધિકારી તેમજ મુખ્ય ડોક્ટરની ટીમે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના આંકડાના આપતી હોવાના કારણે ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા પણ આ મામલે જિલ્લા કલેક્ટર કચેરીમાં ધરણા પર ઉતરી જવા પામ્યા છે। ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયા તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા ધારાસભ્યોને સમજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સંકલન બેઠકમાં ફરી એક વખત હોબાળો થયો છે। જિલ્લાના બે ધારાસભ્યો જિલ્લા કલેક્ટર કચેરીમાં જે સ્થળ પર સંકલન બેઠક યોજાઈ હતી તે સ્થળ પર જ ઉપવાસ આંદોલન અને ધરણા ઉપર ઉતરી જતા ચકચાર મચી જવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ, મહેશ પાયોતેરિયા, સુરેન્દ્રનગર। આજે સુરેન્દ્રનગર જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી। આ બેઠક મહત્વની, ખૂબ મહત્વની હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી માત્ર મજાકનું સાધન બની ગઈ છે। અનેક સંકલન સમિતિમાં જે પ્રશ્નો વારંવાર ઉપસ્થિત કરવામાં આવે છે એ પ્રશ્નો પરત્વે અધિકારીઓને ખોળીને પી જાય છે, કોઈ જ એનું નિરાકરણ કરતા નથી। આથી આ બાબતે ફરજિયાતપણે અમારે ધરણા ઉપર બેસવું પડતું, પરંતુ ત્યારબાદ કલેક્ટરશ્રીની ખાતરી આપી કે અમે 200% બાબતમાં અમે ચોક્કસ નિર્ણય કરીને કાર્યવાહી કરીશું। નવસાદભાઈ, આજે જે સંકલન સમિતિની મિટિંગ હતી અને આપના જે ધારાસભ્ય તરીકે મહત્વના પ્રશ્ન શું શું હતા? ઘણા બધા વિશેષ પ્રશ્નો હતા, ખાસ કરીને કેવા કેવા પ્રકારના હતા? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે નગરપાલિકા કક્ષાએ જે ગેરકાયદેસર બિલ્ડિંગોના બાંધકામ થઈ રહ્યા છે, બીયુ પરમિશન વગર આવા બાંધકામો ધમધમે છે, એના પ્રત્યે નગરપાલિકાના ચીફ ઓફિસરો કોઈ જ કાર્યવાહી કરતા નથી। આ સિવાય કોરોનાની અંદર જે મોતના આંકડા છોપવામાં આવેલા, અત્યાર સુધી માત્ર 135નું ગણું ગાતા હતા, હવે આજે એમને સ્વીકારવું પડ્યું છે કે 1477 જેટલા કોરોનાની અંદર મૃત્યુ થયા છે। એસટી બસોનો પ્રશ્ન છે, વારંવાર એસટી બસોના રૂટો બંધ કરી દેવામાં આવે છે, સેંકડો લોકો રઝળી પડે છે, આવા અનેક પ્રશ્નો બાબતે રજૂઆત હતી અને એના કારણે આજે મેં ફરજિયાત ધરણા ઉપર બેસવું પડ્યું હતું। કલેક્ટરશ્રીએ 100% નિરાકરણની ખાતરી આપતા અમે ધરણા મોકૂફ રાખ્યા છે, પરંતુ જો આગામી સંકલન સમિતિમાં આ જ પરિસ્થિતિ રહેશે તો અમે ફરીથી ધરણા ઉપર બેસીશું।